સુરતના પાંડેસરા વિસ્તારમાં હરિઓમ નગરમાં આવેલ લુમ્સના ખાતામાં કારીગરની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી। થોડા દિવસ અગાઉ જ કામ પર આવેલા યુવકની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, તેવામાં શહેરના પાંડેસરા વિસ્તારમાં હરિઓમ નગરમાં આવેલ લુમન્સના ખાતામાં આજે વહેલી સવારે રોહિત રજપૂત નામના એક કારીગરની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી। અજાણ્યા ઈસમો દ્વારા રોહિતને માથામાં લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતેરી દેવામાં આવ્યો છે। વહેલી સવારે ખાતામાં આવેલા અન્ય લોકોએ મૃત હાલતમાં રોહિતને જોતા તેઓએ પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ સમગ્ર કેસમાં પોલીસે મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૃતક 30 વર્ષીય રોહિત ઠાકોર મૂળ યુપીના બાંદાનો રહેવાસી છે। સુરતના પાંડેસરામાં આવેલ હરિઓમ ઇન્ડસ્ટ્રીઝના લમ્સના કારખાનામાં 3જા માળે TFO મશીન ચલાવતા હતા। રોહિતની જે રીતે લાશ મળી આવી છે તેને લઈને હાલ તો અત્યારની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। પોલીસે આ મામલે આસપાસના CCTV સહિતની તપાસ શરૂ કરી છે। ઘટનામાં મરનારનું મોત અકસ્માત છે કે હત્યા તેને લઈને પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। જાણ થતાં કે હરિઓમ નગરમાં આવેલ એક કારખાનામાં કોઈ મજૂરની હત્યા થઈ છે, જેથી ઘટના સ્થળે આવતા વેરીફાય કરતા રોહિત રાજપૂત નામનો ઈસમ મરણ ગયેલ છે। હાલ તપાસ ચાલુ છે। કારીગર અંદાજે 8-10 દિવસથી કામ કરતો હતો, એટલું પ્રાથમિક માહિતી છે, બાકી તપાસ ચાલુ છે। પોલીસ સ્ટેશને જાણ થતાં કે ભાઈ કોઈ ઈસમની મરણ હાલતમાં આ કારખાનામાં પડેલ છે, તો તે જગ્યાએ આવતા વેરીફાય કરતા હત્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ થઈ હોય તેવું લાગી રહ્યું છે। હા, મૃતકનું નામ રાજપૂત રોહિત કરીને છે, બાકી આગળની તપાસ ચાલુ છે। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।